હેલો ફ્રેન્ડ, આજે આપણે ગુજરાતની અસ્મિતાની જે સિરીઝ ચાલુ છે તેમાં આપણે ગુજરાતનું કાષ્ઠકલા, મોતીકામ અને લોકભરત વિશે થોડીક માહિતી આપેલી છે, તો તેના વિશે માહિતી મેળવીએ. અહીં આપણે જો પેપર હાર્ડ નીકળે હેડ ક્લાર્ક જેવું, તો આવા ટોપિકમાંથી ક્વેશ્ચન આવતા હોય છે. અહીં આપણે જોયું તો કે કાષ્ઠકલા, તો કે ગુજરાતમાં 6ઠા થી લઈને 10મા સદી દરમિયાન કાષ્ઠ મંદિરો સંખ્યાબંધ બાંધવામાં આવેલા હતા અને અહીવટ પાટણ એક દેરાસર બાંધવામાં આવેલું હતું, જે ન્યૂયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમમાં લઈ જવાયું છે. હવે હળવદ, તો કે ત્યાં રાજમહેલ આવેલો છે અને વસો કરીને છે ત્યાં હવેલી આવેલી છે. આ બધા એવું ઉદાહરણ છે કે જે કાષ્ટ મંદિર અહીંયા અથવા કાષ્ટકલાના કોઈ પણ મહેલો આવેલા હોય છે. પાટણ અથવા સિદ્ધપુરમાં હોરાકોમના મકાનમાં ઉચ્ચ કક્ષાના લાકડામાં કોતરણી કામ જોવા મળે છે આ જગ્યાએ. હવે અમદાવાદમાં પણ આવું કોતરણી કામ જોવા મળે છે, એટલે અમદાવાદની જે પોળો આવેલી છે તેમાં સાધન કરીને લાકડાના મકાનો જોવા મળતા હોય છે. અને સોમનાથ ભૂદર અને ચકુ ભૂદર નામના આ બે વ્યક્તિઓ છે જે અમદાવાદના જે કાષ્ટ કોતરણીના કારીગરો તરીકે ઓળખવામાં આવે છે. એવી રીતના બીજા ઘણી વખત નામો પૂછાતા હોય છે, જેમ કે ખેડા જિલ્લામાં જીવનલાલ અને ત્રિકમલાલ, વડોદરા જિલ્લામાં સોમનાથ મેવાડા, આનું નામ સારું એવું પ્રખ્યાત છે કાષ્ટકલા માટે. તો આવા નામ પણ ઘણી વખત એક્ઝામમાં પૂછાતા હોય છે કે આ વ્યક્તિ છે એ કયા સાથે સંકળાયેલા છે, તો કે કાષ્ટકલા સાથે સંકળાયેલા છે. હવે સૌરાષ્ટ્રનું મોતીકામ જોયું, તો કે એમાં કઈ કઈ કોમ કરે છે મોતીકામ, તો કે કાઠી કોમની કરે છે અને બીજી અંદર કઈ કઈ છે, તો કે વાળા, ખારજ અને ખુમાણ નામની કોમો મોતીકામ કરતી હોય છે. હવે મહાજન કોમ પણ મોતીકામ કરે છે. હવે જૂનાગઢ મ્યુઝિયમમાં રહેલ મોતીની જૂની ઝૂલ, એમાં પરોવાયેલા મોતી જે 1888માં ગૂંથાયેલા હતા, એ મોતી ક્યાંથી લાવવામાં આવ્યા, તો કે ઇટાલીથી આયાત કરવામાં આવેલા હતા અને તેનું અહીંયા ઝૂલ તરીકે બનાવવામાં આવેલું છે. તે અત્યારે જૂનાગઢ મ્યુઝિયમમાં સચવાયેલું છે. હવે આપણે જોયું મોતી ભરતના બીજા બે પ્રકારો છે, એક મોતીનું ભરત જે કણબી કોમમાં જોવા મળે છે અને 3 મોતીનું ભરત જે મોચી, કાઠી અને મહાજન કોમમાં જોવા મળે છે. હવે મોતીકામના નમૂનાઓમાં ચાકડો મુખ્ય મોખરે છે, એટલે સૌથી વધારે ચાકડો બનતો હોય છે. મોતીકામની ભાતોના ચિત્રો કયા કયા હોય છે, તો કે હાથી, ઘોડો, ઊંટ, મોર, પોપટ, બાજોટ, સાખર, તોરણ, શ્રીફળ, ઈંઢોણી આવા વગેરે હોય તેના ઉપર મોતીકામ થતું હોય છે. હવે કચ્છ અને સૌરાષ્ટ્રનું લોકભરત વિશે આપણે માહિતી મેળવીએ, તો કે મોહેંજોદડોના ધર્મગુરુના પોશાક, ભારહૂતની શિલ્પકૃતિઓ, કુશાન પ્રતિમાઓ માં પ્રાચીન સમયમાં પણ લોકભરત જોવા મળેલું હતું અને અજંતાના ભીચિત્રોમાં પણ શ્રેષ્ઠ લોકભરત જોવા મળેલું હોય છે તેવું કહેવામાં આવેલું છે. સૌરાષ્ટ્રમાં કાઠીકોમના સ્ત્રીઓ છે જે લોકભરત માટે પ્રખ્યાત છે અને કચ્છમાં છે તેમાં બન્ની અને મોચીકોમના લોકો કચ્છમાં લોકભરત કરે છે અને બન્ની પ્રાંતનું જત લોકોનું ભરત સુંદર હોય છે. અને ચિત્રો, તો કે કયા કયા જોવા મળે છે લોકભરતમાં, તો કે ચાકડા, તોરણ, ઓશિકા, ફળ, ફૂલ, પાક, પાન, પંખી અને પશુ આવા પ્રકારના જોવા મળે છે. આવી રીતના એક થોડીક બેઝિક માહિતીથી પણ આમાંથી પણ ક્વેશ્ચન પૂછી શકે છે, અથવા એટલે થોડી ઘણી માહિતી હોય તો તે તમારે ધ્યાનમાં રાખવી. આ ગુજરાતની અસ્મિતામાંથી ઓથેન્ટિક બુકમાંથી આપણે લખેલું છે. જો વિડીયો સારો લાગે તો લાઇક કરો, વિનંતી. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો. થેન્ક યુ.